મોલની અંદર એક નાનો છોકરો આવ્યો છોકરાએ કીધું કે મને એક ડોલ જોઈએ છે બેબી ડોલ ઘણી બધી ડોલ બતાવ્યા પછી એક ડોલ એને પસંદ કરી છોકરાએ પૂછ્યું કેટલા રૂપિયા માલિકે કીધું પાંચસો રૂપિયા ખિસ્સામાં હાથ નાખ્યો દેદાર બતાવતા હતા કે ખિસ્સામાંથી પાંચ રૂપિયા નહીં નીકળે બાર કાઢ્યા લગભગ પચાસ રૂપિયા ભેગા થયા પાંચસો રૂપિયાની ડોલ પચાસ રૂપિયામાં તો કોણ આપે એકવાર ગણ્યા બે વાર ગણ્યા ત્રણ વાર ગણ્યા ભાઈ રૂપિયા જેટલી વાર ગણો એટલી વાર વધે કે એટલા જ રહ્યા એટલા જ છોકરો નિરાશ થઈ ગયો પાછળ એક શ્રીમંત માણસ ઉભો હતો એને કીધું બેટા ડોલ કોના માટે લઈ જાય છે છોકરાએ કીધું મારી બેન માટે તો તારી બેન ક્યાં છે મારી બેન ભગવાનના ઘરે છે તો તું એને કઈ રીતના પહોંચાડીશ છોકરાએ કીધું કે બે ત્રણ દિવસમાં મારી મમ્મી પણ ભગવાનના ઘરે જવાની છે એટલે અત્યારે હોસ્પિટલમાં છે ડોક્ટરના મોઢે મેં આજે સાંભળ્યું કે હવે આ બે ત્રણ દિવસના મહેમાન છે શ્રીમંતને માલિકને સ્ટાફને બધાને થયું કે આ નાનો છોકરો હજી સમજણ નથી લાગતી કે ભગવાનનું ઘર એટલે શું એટલે ફરીથી પૂછે છે બેટા ભગવાનનું ઘર હા હા ભગવાનના ઘરે મારી બેન ગઈ છે ને મમ્મી જવાની છે અને મમ્મી જાય ત્યારે હું એને ડોલ આપી દઈશ અને એને કહીશ કે મારી બેનને આપી દે છે શ્રીમંત સમજી ગયો કે બે દિવસ પહેલા છાપામાં એક ન્યૂઝ હતા ટ્રક ડ્રાઈવર એક મા દીકરીને હડફેટમાં લઈ લીધા હતા દીકરી ઓન ધી સ્પોટ ખતમ થઈ ગઈ માં અંતિમ સમય પર આ એનો છોકરો હોવો જોઈએ પાછળ ઉભેલા શ્રીમંતને થયું છોકરાને જ્યારે ગંભીરતાની ખબર નથી ત્યારે એની ઈચ્છા આપણે પૂરી કરી દેવી જોઈએ પોતાના પાઉચમાંથી સાડા ચારસો રૂપિયા કાઢીને એના ખિસ્સામાં શેરવી દીધા છોકરો નર્વસ થયો છે ત્યારે શ્રીમંત કહે છે બેટા હજી એકવાર ગણી લે કદાચ તારા ખિસ્સામાંથી પાંચસો નીકળી જાય છોકરાએ પાછા કાઢ્યા ગણ્યા તો પાંચસો રૂપિયા ક્યાંથી આવ્યા એ પ્રશ્ન તમે કરો છો કેવી રીતે આવ્યા પ્રશ્ન તમને હોય છે પાંચસો થયા એનો આનંદ આ છોકરાને છે ફટાક પાંચસો આપીને કીધું મને ડોલ આપી દો ડોલ લઈને એ તો રવાનો થઈ ગયો ભગવાનના ઘરે પહોંચી કે ન પહોંચી એ વાત બાજુ પર મૂકો પણ સંવેદનાનો જન્મ આ રીતના થતો હોય છે આજનો ટોપિક ખબર છે તમને તમે વ્યાર સેવા ગ્રુપની અંદર આજે પારિવારિક મિલન સમજીને આવ્યા છો પણ તમને ખબર હશે એક ટોપિક પણ તમને વોટ્સએપ પર વાયરલ કરવામાં આવ્યો હતો શું હતું બોલો બોલો હા હવે જરા ક્રમથી બોલો વેરી ગુડ કોઈ ઇનામ નથી આપવાનો વેદના સંવેદના અનુમોદના એકદમ નવો ટોપિક આજે તમારા માટે લાવ્યો છે ચાલીસ વર્ષ તો દીક્ષાને થયા છે એમાંથી છવ્વીસ વર્ષથી લગભગ પ્રવચન કરું છું ક્યારે ટોપિકને છૂટો છૂટો અડ્યો હોઈશ પણ આવી રીતના ભેગા કરીને પહેલી વખત તમારી પાસે આવ્યો છું કદાચ પાંચ કલાક મોડું થાય તો વાંધો નથી જિંદગીમાં લાઈફ ટાઈમ ઉપયોગી બને એવો આ ટોપિક વેદના સંવેદના અનુમોદના જાત માટે રડો એને વેદના કહેવાય જગત માટે રડો એને સંવેદના કહેવાય છે તમને પૂછવું છે તમે છેલ્લું રડ્યા ક્યારે જેમ ભાઈને પૂછ્યું ને છેલ્લો લેટર ક્યારે લખ્યો તો બે દિવસ પહેલા રડ્યા ક્યારે છેલ્લે આંખમાંથી આંસુ પડ્યા ક્યારે કેશો યાદ આવે એમ પૂછું પડાવ્યા ક્યારે મને એક સરસ વાત કરી પત્ની આંસુનું કારણ હોય છે પત્ની આંસુનું કારણ હોય છે અને દીકરી આંસુનું વારણ હોય છે જો જો તમે માર કરશો ક્યારેક પત્નીની હરકતોને લીધે તમે ખૂણામાં આંસુ પાડી દીધા હશે પણ જો તમારા ઘરે એક દીકરી હશે ને અને દીકરીની નજર પડી ગઈ હશે ને તમારા આંસુને તમે છુપાવી નહીં શકો એ દીકરી સગા બાપના આંસુને અટકાવી શકે કોઈ પણ દીકરી પરણ્યા પછી સાસરે જતી જશે ને ત્યારે માને શિખામણ આપતી જશે મમ્મી હવેથી તું પપ્પાને કંઈ બોલતી નહીં આજ સુધી તો હું હતી એટલે વચ્ચે પડીને સમાધાન કરાવતી હતી પ્લીઝ થાક્યા પાક નહીં તારે આમ કરવાનું તારે તેમ કરવાનું એક દીકરી પરણ્યા પછી મારે શિખામણ આપે ને તમે સાંભળો છક થઈ જાવ કે વીસ બાવીસ વર્ષની છોકરી આમ જાણે એક જ દિવસમાં માં બત્રીસ વર્ષની બેતાલીસ વર્ષની થઈ ગયો ને એટલી ગંભીર થતી